Hello dear student, good morning. I am Gaurav Dhanasya from Modulus Classes, Standard 12th, Subject Physics, Chapter Number 2, Vidyutsthitikman and Capacitance, Lecture Number 9. I hope ke tumhe logo ko bada maza maaso. Hovana nahi yaar maza ma yaar. Apno lecture start thiyo chhe to bhi maza ma j rehvu joiye apde pan badhae. Chalo bhai je logo live thai e logo fatafat mane कमेंट में व्हाइट टाइप कर सेंड कर झड़पथी अने पछी आपणे आज मजेदार उदाहरण एक मजेदार थियरी भणवा जई रह्या छीए ए कम्प्लीट थाय एटले आपणो आ चेप्टर फिनिश पछी मात्र एक्सरसाइज रहेशे अने तमारे मेहनत करवानी रहेशे बराबर छे चलो झड़पथी कमेंट में व्हाइट टाइप करजो ओके गुड मॉर्निंग भाई झड़पथी यस थोड़ा कॉल चालू होवा थी मैं तमने थोड़ा घणा लेक्चर आपणो लेट स्टार्ट थयो छे बराबर कई वांधो नहीं आपणे थोड़ा लेट लेक्चर पूरो करीशुं बराबर छे आजे तमने ख्याल हशे धोरण 12 नो रिजल्ट आपी रह्या छे स्कूल परथी एटले थोड़ी घणी तकलीफ कदाच आवे वच्चे पण બોર્ડ ઉપર દેખાય છે ને બધાને ક્લિયર ઓકે નાઉ સ્ટાર્ટ અવર લેક્ચર અહીંયા આપણે જોઈએ જો કે ગઈકાલે આપણે જોઈ ગયા હતા કે કેપેસિટરનું જોડાણ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે એનું સમતુલ્ય કોના માટે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય મળે 1/c = 1/c1 + 1/c2 + 1/c3 + ओके श्रेणी जोड़ाण में अवरोध नु व्यस्त आ रीते याद रखो जो समांतर जोड़ाण होय कोनो कैपेसिटर नु समांतर जोड़ाण होय तो C = એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ બરાબર C1 + C2 + C3 + ઓકે આવું હોય હોય ને ઓકે ચલો ભાઈ આ તો આપણે જોઈ ગયા હતા હવે આવી એક આકૃતિ આપેલી છે મને વિચિત્ર જેવી આકૃતિ છે દેખાય છે ને चार कैपेसिटर छे जेनो कैपेसिटेंस C1 C2 C3 C4 ને દરેકની કિંમત છે 10 માઇક્રોફેરાડ ઓકે ફેરાડ એ કેપેસિટન્સ નો એકમ ફેરાડ હોય છે એ પણ તમને કીધેલું છે હવે આપણને પૂછવામાં આવે પહેલા તો કે ભાઈ આનું સમતુલ્ય કેપેસિટન્સ શું ઓકે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે એકદમ સિમ્પલ રીત હું તમને સમજાવું ઓકે હજુ આપણે વિસ્ટન બ્રિજ નથી ચાલ્યો ચેપ્ટર નંબર 3 માં ચાલશે એના પછી એની કરતા પણ ઈઝીલી સોલ્વ થશે એવું ના હોય ત્યારે હવે આપણે શું વિચારવું અહીંયા જો બેટરી નો સપ્લાય કે ભાઈ 500 વોલ્ટ ની બેટરી આપણે જોડેલી છે અહીંયા ધન ધ્રુવ છે ત્યાંથી વિદ્યુત પ્રવાહ દાખલ થતો હોય ઓકે અહીંયા પહોંચે એટલે શું થઈ ગયું આને કહેવાય જંકશન જંકશન નો મતલબ શું થયો કે ભાઈ 1 2 અને 3 એટલે કે બે કરતા વધારે વાહક ત્યાં જો જે તે બિંદુએ ભેગા થતા હોય એને આપણે કહીશું જંકશન ઓકે એને આપણે એ બી સી ડી આ રીતે ધારો કે નામ આપી દઈએ ચાલો ભાઈ બી સી ડી ઓકે હવે એ પાસે જેવો વિદ્યુત ભાર આવે જેટલો પણ છે કે ભાઈ 500 ના કારણે જે કે પણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે 100 જેટલો ઉત્પન્ન થાય તો અહીંયાથી થોડો પસાર થશે ને અહીંયાથી થોડો પસાર થશે અહીંયાથી જે પસાર થાય એને હું કહીશ Q ડેશ એને શું કહીશ Q ડેશ અને ગઈકાલે પણ કીધું હતું જ્યાંથી વિદ્યુત ભાર દાખલ થતો હોય એ બાજુની પ્લેટ કેવી આવશે ધન વિદ્યુત ભાર જ્યાંથી વિદ્યુત ભાર બહાર નીકળતો હોય એ બાજુની પ્લેટ આવશે ઋણ વિદ્યુત ભાર અને એવું શા માટે થાય એ પણ કીધું કે વિદ્યુત ભારનું વહન ઉચ્ચ સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ થતું હોય બરાબર છે કે ભાઈ ઢાળ હોય ઢાળ પર તમે અહીંયા ઉભેલા હોય તો લપસીને તમે જાતે પડશો ઓકે ક્યારે એવું તો નથી કે નીચેથી ઉપર જતા હોય તો ભાઈ લપસીને તમે નીચેથી ઉપર ગયા એવું થાય નહીં ઓકે હા એક છે કે ભાઈ તમે એક જગ્યા પરથી આવવા હોય અને પછી આમ જાવ તો વાત અલગ છે પણ એમ નહીં નીચેથી ડાયરેક્ટ આપણે જવું હોય તો એ થશે નહીં એટલે કે ઊંચું સ્થિતિમાન એટલે કે ધન નીચું સ્થિતિમાન એટલે કે ઋણ એટલે જ્યાંથી દાખલ થાય એ શું આવશે જ્યાંથી દાખલ થાય એ ધન વિદ્યુત ભાર અને જ્યાંથી બહાર નીકળે એ ઋણ વિદ્યુત ભાર ચાલો ભાઈ અહીંયાથી ક્યુ ડેશ વિદ્યુત ભાર દાખલ હવે ધારો કે અહીંયાથી ક્યુ જેટલો પસાર થાય કે ભાઈ જે પણ હોય અહીંયા પરિણામે એ ક્યુ ડેશ આમાંથી ગયો ક્યુ અહીંયાથી જાય તો ભાઈ અહીંયાથી દાખલ થયો એટલે કે ધન વિદ્યુત ભાર અહીંયાથી માઇનસ ક્યુ જેટલો બહાર નીકળશે ઓકે તો આ પ્લેટમાંથી જેટલો વિદ્યુતભાર દાખલ થયો એટલો પૂરેપૂરો બહાર નીકળી જાય છે એટલે કે ક્યુ જેટલો પૂરેપૂરો બહાર નીકળશે તો ફરીથી અહીંયા શું આવશે ધન વિદ્યુતભાર ને
ऋण विद्युत भार, तो आ પણ ધ પ્લસ ક્યુ, આ પણ માઈનસ ક્યુ, એટલે કે જેટલો વિદ્યુત ભાર આમાંથી આવે છે ને નીકળે છે એટલો જ વિદ્યુત ભાર આમાંથી દાખલ થઈને નીકળશે, એટલે કે આ બંનેમાંથી સમાન પસાર થતો વિદ્યુત ભાર એક સરખો. ફરીથી અહીંયા આપણે જોઈએ તો આ પ્લસ ક્યુ અને આ માઈનસ ક્યુ, ઓકે, કે ભાઈ એવું થશે કે ભાઈ જેટલો વિદ્યુત ભાર અહીંયાથી બહાર નીકળે જેટલો અહીંયાથી દાખલ થઈને અહીંયા પહોંચે, એટલે જો જંકશન પાછળ ભાઈ ક્યુ ડેશ આવ્યો, અહીંયાથી ક્યુ આવ્યો, અહીંયાથી જેટલો દાખલ કરેલો હતો પૂરેપૂરો બહાર નીકળી ગયો, એટલે આ એક વસ્તુ છે કે વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થવું જોઈએ, બરાબર. ચેપ્ટર નંબર 1 ની અંદર જોઈ ગયા હતા વિદ્યુત ભારનું શું હોય, સંરક્ષણ થાય, સંરક્ષણનો મતલબ શું થયો કે જેટલો દાખલ થાય છે એટલો બહાર નીકળવો જોઈએ, ઓકે. તો આ એક C2 C3 અને C4 આ જે કેપેસિટર જોઈએ એના માટે જોઈએ કે ભાઈ ક્યુ જેટલો દાખલ થયો ક્યુ બહાર નીકળ્યો, ક્યુ દાખલ થયો ક્યુ બહાર, ક્યુ દાખલ થયો ક્યુ બહાર નીકળ્યો. તો આ C2 C3 અને C4 કયા જોડાણમાં હશે, ઝડપથી તમારે મને આન્સર આપવાનો કોમેન્ટમાં. C3 C2 C3 અને C4 કેપેસિટરો ખાલી જગ્યા જોડાણમાં છે, ઝડપથી આન્સર આપો. સિરીઝ કે પેરેલલ, જો કદાચ શ્રેણી લખવામાં તકલીફ પડતી હોય, શ્રેણી કે સમાંતર, બરાબર છે, તો સિરીઝ અથવા તો પેરેલલ. સિરીઝ નો મતલબ થાય સિરીઝ એટલે કે ભાઈ શ્રેણી, અને પેરેલલ મીન્સ સમાંતર. તો મને ઝડપથી આનો આન્સર આપશો કે ભાઈ આ જે જોડાણ છે એ કયું થશે, સિરીઝ કે પેરેલલ? ઝડપથી દરેક વિદ્યાર્થી આન્સર આપવાનો છે, બધાએ ભાગ લેવાનો છે, આપણે ભલે એકબીજાને જોઈ શકતા ના હોય, સોરી તમે મને જોઈ શકો હું તમને નહીં જોઈ શકું, બરાબર છે, આપણે વર્ચ્યુઅલ ક્લાસ, બરાબર છે, આ કેવો ક્લાસ કહેવાય, વર્ચ્યુઅલ ક્લાસ. વર્ચ્યુઅલ એટલે કે ભાઈ આભાસી ક્લાસ છે, પરંતુ તમને મજા એટલી જ આવશે કે જાણે તમે ક્લાસરૂમની અંદર બેસેલા હોય, બરાબર છે. તો પછી આની અંદર આપણે દરેકે ભાગ લેવાનો છે, અને આનો એક ફાયદો પણ તમને ઓનલાઈન ક્લાસમાં કોને પૂછવા જવાના, તમારે જાતે જ આન્સર આપવો પડશે, એટલે તમારું બ્રેઇન પણ ડેવલપ થશે, આ એકનો ફાયદો પણ કહી શકાય. નહીં તો ક્લાસરૂમની અંદર શું થાય, બાજુવાળીને કે બાજુવાળાને પૂછી લે એ શું આવે એમાં, બરાબર ને, આવું તો આમાં થવાનું જ નથી, જાતે જ આન્સર આપવો પડશે. ચાલો ઝડપથી બોલો, એસ, ઓકે, ચાલો ભાઈ, સિરીઝ સિરીઝ, ઓકે, સમજી ગયા, એસ અથવા પી લખો તો પણ યાદ આવશે. ચાલો ભાઈ, એક વિદ્યાર્થી મને એવું કહે છે કે ભાઈ આ સિરીઝ એટલે કે ભાઈ શ્રેણીમાં છે, બીજા વિદ્યાર્થીનું શું માનવું છે? નહીં આવતી. અરે આવશે હવે યાર, તું બોલાવતો ખરા વ્યવસ્થિત. હે આવે શું નહીં યાર, તું બોલાવતા ને બોલાવતા નહીં આવે યાર, હે કઈ વાંધો નહીં, અત્યારે કોઈને આપણે બોલાવવું નથી. હે આફ્ટર ક્લાસ મતલબ કે આફ્ટર 12 આઈ વિલ ટેલ યુ હાઉ ટુ ડીલ વિથ ધેટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન, ઓકે, ઓકે, સિરીઝ સિરીઝ. ચાલો ભાઈ, સિરીઝ વાળા દરેક સાચા છે તો ફટાફટ પોતાની કમેન્ટ ટાઈપ કરી દો. સિરીઝ જે લોકોએ લખ્યું છે બધા સાચા, સિરીઝ મતલબ કે ભાઈ શ્રેણી, તો બધા સાચા છે, બધા સાચા હોય તો ફટાફટ, તો પોતાનો જવાબ સાચો હોય એટલે આપણે કોન્ફિડન્સ થી કહેવાનો, લાઈક કરો ચાલો ફટાફટ. યસ, શ્રેણી આવી ગયું, તો હવે પાછું મારે યાદ કરવાનું શ્રેણી જોડાણની અંદર શું સૂત્ર હતું, તો ભાઈ શ્રેણી જોડાણ એટલે કે ભાઈ અવરોધનું વ્યસ્ત, અવરોધનું વ્યસ્ત એટલે કે સમાંતર જોડાણ માટેનો, એટલે કે 1/1/1/1 કરવું પડશે, તો ભાઈ આનું સમતુલ્ય છે એટલે હું 1/C' is equal to 1/C2 1/C3 1/C4 અને કીધું દરેકની કિંમત સરખી, તો હું શું લખીશ કે ભાઈ 1/C' is equal to 1/10 1/10 1/10, ઓકે. તો ભાઈ 1/C' નો મતલબ ભાઈ જો છેદ સરખો એટલે ઉપર સરવાળો 3/10 which means C' is equal to 10/3 microfarad, ઓકે, આવું કંઈ થશે. ચાલો ભાઈ, આ ત્રણનું મને સમતુલ્ય મળી ગયું, આ ત્રણનું સમતુલ્યનો મતલબ શું થાય, હવે જો હું આકૃતિ દોરું હવે શું થશે, જો આ તો જેમ છે તેમ, આ કોણ છે C1, ઓકે, અહીંયાની વિદ્યુત ભાર દાખલ થાય Q' 500 વોલ્ટ, ઓકે, પ્લસ માઇનસ. હવે આ જે છે શું થઈ ગયું C', ઓકે, કે ભાઈ આ ત્રણેનું સમતુલ્ય અને વિદ્યુત ભાર કેટલો દાખલ થશે
જેટલો આવતો હતો એટલો q જેટલો ઓકે અને q જેટલો બહાર નીકળશે તો અહીંયાથી જેટલો દાખલ થતો હતો એના બે ભાગ પડ્યા q ડેશ અને q ઓકે આવી ગઈ આકૃતિ થશે તો હવે જોઈ શકીએ c ડેશ અને c1 એ કેવા થઈ ગયા એકબીજા સાથે એનો આન્સર તમારે આપવાનો છે ઓકે આ ત્રણ નું સમતુલ્ય આવું લખું તેમાં કઈ તકલીફ નથી ને કારણ કે એને જ કેવા સમતુલ્ય કેપેસિટર ખ્યાલ આવી ગયો તો આ c ડેશ અને c1 એ કયા જોડાણમાં થશે c ડેશ અને c1 કેપેસિટર ઓફ ખાલી જગ્યા જોડાણમાં છે ચાલો ભાઈ આન્સર આપો સિરીઝ કે પેરેલલ ખાલી s અથવા p લખવાનું છે તમારે ઓકે s અથવા p લખવાનું છે અચ્છા એવું હે ત્યાં હું તો કઈક અલગ સમજ્યો હતો યાર રીઅલ ક્લાસ જેવું કઈ વાત નહી ચાલો ભાઈ નો પ્રોબ્લેમ તો ઝડપથી મને હવે આનો આન્સર આપશે બધા વિદ્યાર્થીઓ પી ઓકે ભાઈ એક વિદ્યાર્થી કે છે પી સોરી હું તમારો કેમેરા સાફ કરી નાખો થોડું ક્લિયરિટીમાં તકલીફ આવતી હોય એવું મને લાગે છે ઓકે હવે ક્લિયર થઈ ગયો છે આઈ હેવ ઓકે પી પી ઓકે 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 ચાલો ભાઈ મોસ્ટ ઓફ પી એટલે કે ભાઈ સમાંતર જોડાણમાં છે આ કેમાં છે સમાંતર જોડાણમાં છે ઓકે ભાઈ ચાલો ભાઈ સમાંતર જોડાણ માટે એટલે પાછું હું યાદ કરું સમાંતર જોડાણ માટે તો ભાઈ સમાંતર જોડાણ માટે અવરોધનું વ્યસ્ત અવરોધનું વ્યસ્ત એટલે કે ભાઈ અવરોધનું શ્રેણી જોડાણ કેપેસિટરનું સમાંતર જોડાણ અવરોધનું શ્રેણી જોડાણની અંદર શું હતું કે ભાઈ અવરોધનો સરવાળો અહીંયા પણ કેપેસિટન્સનો શું થશે સરવાળો થશે બીજી એક સિમ્પલ રીત જ્યારે પણ વિદ્યુતભાર અથવા તો વિદ્યુત પ્રવાહના બે ભાગ પડતા હોય આ વસ્તુ યાદ રાખવાનો વિદ્યુતભાર અથવા તો વિદ્યુત પ્રવાહના જ્યારે બે ભાગ પડતા હોય તો હંમેશા સમાંતર જોડાણમાં હોય અને એવા સમયે આપણે સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય એટલે વિદ્યુતભારના ભાગ પડતા શ્રેણી જોડાણની અંદર q એટલે કે વિદ્યુતભાર અથવા તો વિદ્યુત પ્રવાહ અચળ હોય બરાબર આ જે q છે એ અચળ હોય અને વિદ્યુત સ્થિતિમાન બદલાતું હોય ત્યાંના બે છેડા વચ્ચે v1 v2 અને v3 થતું હોય અહીંયા તો જે છે પૂરેપૂરું લાગે છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ મળે નહીં ઓકે તો આ સમાંતર જોડાણમાં છે તો સમાંતર જોડાણ માટે હવે જે p c ઇક્વિવેલન્ટ જોઈએ છે આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો ઓકે તો જો ભાઈ આ કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો q ડેશ જેટલો આના પર q આના પર q આના પર q મતલબ કે મારે શું મેળવવાનો બે વિદ્યુતભાર મેળવવાનો એક q ડેશ અને એક q કે ભાઈ આ ત્રણે ઉપર q જેટલો જ છે ઓકે અને આના ઉપર છે q ડેશ તો પહેલા હું શું મેળવીશ q ડેશ કારણ કે બહુ સિમ્પલ છે એના પરનો મારે વિદ્યુતભાર મેળવવો તમને કઈ આઈડિયા આવે કે ભાઈ હું કયા સૂત્રનો ઉપયોગ કરી શકું એત મિત પટેલ કેમ દેખાતો નથી હવે તમને કઈ આઈડિયા આવે કે ભાઈ મારે q ડેશ મેળવવો હોય મને c1 ખબર છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ખબર જ કહેવાય ને કારણ કે એને તો ડાયરેક્ટ લાગે બેટરી જો ડાયરેક્ટ આ રીતે હોય ને જયારે સમાંતરમાં એટલે આ બે છેડા વચ્ચે જો એ બે છેડાને નીચે લઈને આવીએ તો આખી આખી બેટરી એને સપ્લાય આપતી હોય ને એવું લાગશે સમાંતરમાં ફાયદો છે ઓકે સીધો 500 વોટનો છટકો લાગે તો ભાઈ કયા સૂત્રનો ઉપયોગ હું કરું તો મને ત્યાં મળશે સૂતો હશે શું વાત કરો યાર હજુ સૂતો હોય પ્રણવ યાર તો એને કહેવું જોઈએ ને યાર કે ભાઈ લેક્ચરના એમ નહીં તો પછી એ મેથ્સનો લેક્ચર બી અટેન્ડ નહીં કર્યો એને
નહીં સારું ચાલો કઈ વાંધો નહીં કોઈ મને કહેશે ભાઈ મારે ક્યુડેસ મેળવવો છે ઝડપથી ફટાકસે રિપ્લે ચાહીએ ફટાકસે બસ નો રિપ્લાય યાર તમે લોકો યાર મારું દિલ તોડી નાખ્યું શું કરીએ હવે શું કરીએ શું કરીએ શું કરીએ શું કરીએ શું કરીએ એક તો કરવું પડશે આપણે ચાલો ભાઈ શું સમજાવો જો ભાઈ આપણે એક સૂત્ર જોઈ ગયા હતા કે ભાઈ સી કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી મારે જોઈએ છે શું ક્યુ જોઈએ ક્યુ ના સૂત્રનો કરતા બનાવો સી વી આનું મને કેપેસિટન્સ ખબર એના બે પ્લેટ વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે ખબર બરાબર કે ભાઈ આની સાથે બેટરી સમાંતરમાં જોડી હોય ને એટલે હંમેશા આ અહીંયા જે વોલ્ટેજ હોય ને પૂરેપૂરા આને લાગશે ઓકે તો ક્યુ ડેશ માટે હું શું લખીશ ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ સી વી ઇન્ટુ વી C1 into V, okay? C1 yani ke 10 microfarad, 10 into 10 raise to minus 6, okay? Voltage 500 volt aapela chhe, to ahiya 500 lakhis. To bhai jo 1, 2 ane 3 0 chhe, 10 raise to minus 6 ane 10 raise to plus 3, 3 0 etle. To minus 6 plus 3 karo etle minus 3 bache, to bhai Q dash is equal to shu malse mane, to bhai mane mane chhe 10 raise to minus 3, 5 into 10 raised to minus 3 કુલમ ઓકે આ તો બહુ સિમ્પલ છે હવે અહીંયા અહીંયા અને અહીંયા જોઈએ છે મારે ત્યાં વિદ્યુત ભાર કેટલો તો જો જે રીતે આપણે q is equal to cv લખી શકે એ જ રીતે હું v બરાબર q by c પણ લખી શકું એમાં તો કોઈને પેટમાં દુખે નહીં દુખે હવે પેટમાં નથી દુખતું મતલબ કે આ સાચું આ સાચું હોય તો દરેક માટે સાચું થાય તો બે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ આના બે વચ્ચે પ્લસ આના બે વચ્ચે એ જ આના 500 વોલ્ટ આવશે બરાબર ને કેમ કે ભાઈ આ જે છે સી ડે છે કોનું સમતુલ્ય આ 1 2 અને 3 નું એને જો આ સમાંતરમાં આ રીતે હોય એટલે 500 એ 500 વોલ્ટ કોને લાગુ પડ્યા સી ડે ને લાગુ પડ્યા બરાબર છે ઓકે તો તમે એવું પણ કહી શકો કે ભાઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ડે ઇન્ટુ વી તો ભી કોઈ પ્રોબ્લેમ નહીં મળે બરાબર છે કે ભાઈ આ સમતુલ્ય કોનું હોય એની અંદરથી વિદ્યુત ભાર તો ક્યુ જ પસાર થવાનો છે બરાબર તો q is equal to c dash into v આવું લખો તો ભી કોઈ પ્રોબ્લેમ નથી અથવા તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ આના વચ્ચે પ્લસ આના વચ્ચે એ થઈ ગયો 500 વોલ્ટ ઓકે તો હું આવું પણ લખી શકું કે ભાઈ આના બે છેડા વચ્ચે v2 v3 અને v4 ઓકે તો હું આવું લખીશ v2 પ્લસ v3 પ્લસ v4 is equal to v ઓકે આના પરથી તમે ડાયરેક્ટ પણ લખી શકો કે q બરાબર c dash into v c dash યાને કે 10 / 3 ઓકે ઇન્ટુ 10 ટુ માઇનસ 6 ને v એટલે કે ભાઈ 500 ઓકે તો ભાઈ આ જે ઉપર નું 10 ટુ માઇનસ 3 વાળું તો હતું જ ઓકે એ તો થશે 1 2 3 10 ટુ માઇનસ 3 થયા હવે 5/3 યાને કે 1.7 ઇન્ટુ 10 ટુ માઇનસ 6 આટલો આવશે આન્સર બરાબર આ રીતે ડાયરેક્ટ લખો તો પણ ઓકે પરંતુ તમારે ટેક્સ્ટ બુક ની અંદર આ રીત છે એટલે ભાઈ આપણે આ રીત ફોલો કરશું બાકી આ રીતે પણ સોલ્વ કરી શકાય પણ કોઈ પ્રોબ્લેમ નથી એમસીક્યુ માં આવે તો આ રીતે સોલ્વ કરાય ટેક્સ્ટ બુક ની રીત છે તો શું કરે કે ભાઈ દરેક ના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો સરવાળો બરાબર કુલ વિદ્યુત સ્થિતિમાન અને v બરાબર q / c ઓકે તો ભાઈ v2 v2 એટલે આમાંથી પસાર થતો વિદ્યુત ભાર તો કે ભાઈ q / c2 પ્લસ આમાંથી v પસાર થતો વિદ્યુત ભાર q / c3 પ્લસ આમાંથી પસાર થતો વિદ્યુત ભાર q / c4 ઇઝ ઇક્વલ ટુ v બરાબર છે 500 વોલ્ટ ઓકે ક્યુ હું અચળ રાખીશ ભાઈ અને C2 C3 C4 કિંમત કેવી છે બધાની સરખી છેદ સરખા ઓકે છેદ સરખા હોય તો 1+1+1 એટલે કે ભાઈ આને આ રીતે લખીશ ઓકે છેદ સરખા યાની કે 3Q ઇઝ ઇક્વલ ટુ 500 ઇન્ટુ 10 માઇક્રોફેરાડ મતલબ કે 10 ટુ માઇનસ 6 ફરીથી હું આને 3 વડે ડિવાઇડ કરીશ ડિવાઇડ કરીએ તો ભાઈ 1 2 અને 3 3 0 કેન્સલ તો બચે શું 3 0 તો 5 ઇન્ટુ 10 ટુ માઇનસ 3 ડિવાઇડ બાય 3 ચાલો ભાઈ આવો છે અહીં આવ્યો 5 બાય 3 જેવું ઓકે તો કેટલું આવશે ભાઈ 1.7 ઇન્ટુ 10 ટુ માઇનસ 3 કુલમ ઓકે ખ્યાલ આવી ગયો
1.7 into 10 raised to minus 3 coulomb. ओके चलो भाई આની અંદર કોઈને કઈ ડાઉટ છે તો આના પછી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય એવી બરાબર તમારા પર તમારા વર્ષે 100% ચાન્સ પૂછવાનો એવી થિયરી આપણે જોઈશું આમાં કોઈને ડાઉટ છે સર ઝાંખું દેખાય શું વાત છે ઓકે ભાઈ ઋષિકા બરાબર છે ક્યુ બાય વી हजू झाको देखाय छे झड़पथी बोलो क्लियरिटी ओके ने पहला एनो आंसर आपो હવે આવી ગઈ ઓકે 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 ચાલો ડાઉટ તો નથી તમને બરાબર ને દેખાય છે ઓકે ડાઉટ ભી નથી દેખાય ભી છે તો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ત્રણ માર્ક્સ ની અંદર મોસ્ટ ટાઈમ થી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા થિયરીનું નામ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઓકે થોડુંક ધ્યાન વ્યવસ્થિત આપવું પડશે આની અંદર કારણ કે આ બોર્ડ ઉપર હું લખીશ ને તો આવશે તો નહીં પૂરી થિયરી બરાબર છે એટલે હું મેક્સિમમ તમને બોલીને સમજાવવાનો પ્રયત્ન કરીશ ખાલી મેથેમેટિકલ સ્ટેપ લખીશ कैपेसिटर में संग्रहित ऊर्जा कैपेसिटर में संग्रहित ऊर्जा 3 मार्क्स के अंदर मोस्ट टाइम पे कैपेसिटर में संग्रहित ऊर्जा અને એક બીજી સૂચના તમને કદાચ તમારે ગઈકાલે જ એમસીક્યુ પેક સબમિટ કરાવવાના હતા પરંતુ કોઈ કરાવ્યા નથી ઓકે કઈ વાંધો નહીં તમે ફોટો પાડી અને એવું જરૂરી નથી કે સ્ટેપ બાય સ્ટેપ બધા લખેલા હોવા જોઈએ એમસીક્યુ એવું નહીં માનો કે તમે જે કંઈ પણ એમસીક્યુ સોલ્વ કરતા ધારો કે પહેલા એમસીક્યુ તમે સોલ્વ કરો છો જેની અંદર કંઈ સૂત્ર મૂકવું પડે છે કે ભાઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઓકે આવું હશે તો નહીં પોતાના જ આવું સૂત્ર મૂકવું પડે છે ઓકે તો એની કેલ્ક્યુલેશન કરી અને સીધો આન્સર લખી દેવો તો વન કરી આ રીતે જ લખીને મને સોલ્યુશન સેન્ડ કરો એના માટે આખા તમારે એમસીક્યુ લખવો પ્લસ સ્ટેપ બાય સ્ટેપ લખવો એવું જરૂરી નથી એમસીક્યુ માત્ર તમારી પ્રેક્ટિસ માટે છે તો તમારી પ્રેક્ટિસ માટેના જે એમસીક્યુ હોય તમે જે રીતે રફલી સોલ્વ કરતા હોય ને એકદમ રફ ન હોવું જોઈએ કે જેના કારણે તમને ખબર પણ ના પડે તમે શું લખેલું છે બરાબર પણ એકદમ શોર્ટમાં પહેલો એમસીક્યુ આ રીતે પતી ગયો બીજો એમસીક્યુ છે તો કે ભાઈ f is equal to q is related છે તો ભાઈ q ની કિંમત મૂકો e ની કિંમત મૂકો તો ફાઇનલ આન્સર આ ઓકે તો આ રીતે તમે સોલ્વ કરી અને મને મોકલી શકો બરાબર છે એટલે MCQ જે પ્રેક્ટિસ માટે હું તમને સેન્ડ કરું તે તમારે આ રીતે સોલ્વ કરીને સેન્ડ કરી દેવાનું કારણ કે એના માટે કઈ કોઈ થિયરી લખવીને સ્ટેપ બાય સ્ટેપ લખવું એવું કઈ પ્રોબ્લેમ એવું કઈ જરૂરી નથી ખ્યાલ આવી ગયો તો તમારી જે શોર્ટમાં તમને જે રીતે ફાવે એ રીતે MCQ સોલ્વ કરીને મને સેન્ડ કરવાના રહેશે અહીં આપણું તો લાસ્ટ ડેટ આપણી ગઈકાલની જ હતી તો આજે જે ગઈકાલે થઈ ગયા હોય જે લોકોના MCQ એ લોકો આજે મને સબમિટ કરાવી આપશે WhatsApp પર ઓકે નંબર તો છે તમારી પાસે મારો નંબર ફરીથી 7567741827 ઓકે આ નંબર ઉપર તમારે મને MCQ શીટ સબમિટ કરવાની રહેશે અને આ નંબર ઉપરથી તમને MCQ શીટ પણ મળશે ઓકે હવે હું આજે તમને એક આ કેપેસિટન્સ કારણ કે એ તમને કોના માટેની હતી સ્થિત વિદ્યુત સ્થિતિમાન માટેની તમને મળી ગઈ હતી ઓકે કેપેસિટન્સના પોર્શનની MCQ શીટ નથી મળી તો એ હું તમને આજે સેન્ડ કરીશ અને એ તમારે મને રવિવારે સબમિટ કરાવવાની રહેશે ઓકે ક્યારે સબમિટ કરાવવાની રહેશે રવિવારે અને સોમવારે તમારે ફિઝિક્સની ટેસ્ટમાં સોમવારે ફિઝિક્સની ટેસ્ટમાં તમારે ચેપ્ટર નંબર 2 રહેશે ઓકે ચેપ્ટર નંબર 2 કઈ કઈ વસ્તુ આવશે તો કે ભાઈ બધું ચાલી ગયું થિયરી પ્લસ ઉદાહરણ એ બધું પૂરું થઈ જશે પ્લસ સ્વાધ્યાયની અંદર ઓલરેડી મેં 4 ક્વેશ્ચન તમને કરાવી દીધા છે મતલબ તમને સોલ્વ કરવા આપ્યા છે તમારે સોલ્વ થઈ ગયા છે 2.12
2.10 સુધીના ઓકે નેક્સ્ટ મંડે ટેસ્ટમાં ચેપ્ટર 2 આખું થિયરી પ્લસ ઉદાહરણ અને સ્વાધ્યાયની અંદરથી 2.1 ટુ 2.10 આટલું તમારે કરવાનો રહેશે પ્લસ રવિવારે તમારે હું જ્યાં છે એમસીક્યુ શીટ સેન્ડ કરું એ તમારે મને સોલ્વ કરીને રવિવારે સેન્ડ કરવાની રહેશે જો કે સોલ્યુશન સાથે જ હશે એટલે કોઈ જગ્યા પર આમ તેમ રાખે તો જોઈ શકો અને ના રાખે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરો કે એમસીક્યુ તમે જાતે સોલ્વ તમારાથી જાતે સોલ્વ થાય બરાબર છે ઓકે હવે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાની વાત કરીએ હવે પહેલો સવાલ આપણા મનમાં એવો થાય ઓકે પહેલો સવાલ આપણા મનમાં એવો થાય કે એ તમે લોકો એ રડવાના ઇમ્પ્રેશન શું આપો છો આ કોણ છે રડવા વાળા આટલું યાર સારી પ્રેક્ટિસ એમસીક્યુ શીટ આપીએ તમને પ્રેક્ટિસ માટે ઘરે કરશે ને અત્યારે તમારો બેસ્ટમાં બેસ્ટ ટાઈમ છે લર્નિંગ માટેનો સ્ટડી માટેનો બેસ્ટ ટાઈમ અત્યારે છે કારણ કે 2 કલાક કે 3 કલાક કા લેક્ચર ભરો બાકીનો પૂરો સમય મને તમને આખો દિવસ અને એક વખત સ્કૂલ સ્ટાર્ટ થઈ ગયા પછી તો બહુ બર્ડન લાગશે બે વસ્તુ કરવાની આ પણ કરો પ્લસ એ પણ કરો ઓકે અત્યારે તમારી પાસે બેસ્ટ ટાઈમ છે કે જેની અંદર તમે લોકો વ્યવસ્થિત તૈયારી કરી કારણ કે આખો દિવસ તમે ફ્રી જ છો હજુ લગભગ 15 જુલાઈ સુધી તો સ્કૂલ સ્ટાર્ટ નહીં થાય હવે આપણે થોડી એવી સ્પીડ હજુ ઇમ્પ્રૂવ કરીશું બરાબર થોડી સ્પીડ વધારીશું પ્લસ તમારા ત્રણે ત્રણ લેક્ચર આવશે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી બધા ઓકે ત્રણે ત્રણ સબ્જેક્ટનું ડેઈલી કરવાનું રહેશે અને થોડી આપણે સ્પીડ પણ રાખીશું એનું કારણ મારો ટાર્ગેટ એવો છે કે ભાઈ 15 જુલાઈ સુધીમાં તમારા 4 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય ઓકે 15 જુલાઈ સુધીમાં તમારા 4 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય તો પાછળના જે ચેપ્ટર છે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પાંચમું અને આઠમું ચેપ્ટર એકદમ નાના છે બરાબર એ 15 દિવસમાં બંને ચેપ્ટર આપણે પૂરા થઈ જશે 7 અને 6 અને 7 થોડાક ઇમ્પોર્ટન્ટ પણ છે અને એમાં થોડો વધારે ટાઈમ લાગશે ઓકે એટલે આપણો જે સિલેબસ ફર્સ્ટ ટર્મનો સિલેબસ છે જો વ્યવસ્થિત તમે લોકોએ પણ સપોર્ટ કર્યો તો તમારો ફર્સ્ટ ટર્મ સુધીનો સિલેબસ જે છે આપણે ઓગસ્ટ એન્ડિંગ સુધીમાં પૂરો થઈ જશે ફર્સ્ટ ટર્મ ઓકે સપ્ટેમ્બરથી આપણે સેકન્ડ ટર્મ સ્ટાર્ટ કરી દીધી સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર પછી વચ્ચે કંઈક દિવાળી રજાઓ આવશે ઓકે ડિસેમ્બર સુધીમાં તમારો સિલેબસ કમ્પ્લીટ પૂરો જાન્યુઆરીથી માત્ર પ્રેક્ટિસ કરવાની રહેશે અને પ્લસ એમસીક્યુ શીટને તમને પેપર આપીશું આપણે ઓકે ચાલો ભાઈ હવે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાની હું વાત કરું છું તો કેપેસિટરમાં ઊર્જા ક્યાંથી આવે પહેલા તો હું વિચાર કરું કે ભાઈ એક આ કેપેસિટર છે એ સમાંતર પ્લેટ કેપેસિટર આપી દીધું આ ભાઈ કેપેસિટર એટલે કે આ રીતે હશે બંને વચ્ચેનો અંતર ધારો કે હું લઈશ ડી આનું ક્ષેત્રફળ છે ભાઈ એ સંગ્રહિત ઊર્જા જો ભાઈ બે કેપેસિટર છે ને આપણે બેટરી વડે સપ્લાય કરીએ મતલબ આને વિદ્યુત ભારિત કરીએ તો એ કેપેસિટર આ રીતે ડોલન કરવા લાગશે નહીં ઉપર નીચે ડાન્સ કરવા લાગે નહીં આ રીતે આમ ડાન્સ કરશે કઈ કરતા નથી તો ભાઈ આપણે જે પાવર સપ્લાય આપેલો છે એની ઊર્જા એટલે શું ગતિ ઊર્જા તો છે ને ડાન્સ કરો આ રીતે કરો એનો મતલબ શું થાય કે ગતિમાં આવું તો કે ભાઈ આપણે ઊર્જા આપીએ એટલે કે પાવર સપ્લાય આપીએ તો આ ગતિમાં આવતા નથી ગતિમાં નહીં આવું તો શું હશે તો આની અંદર ઊર્જા એટલે શું ઓકે ભાઈ આની અંદર ઊર્જા એટલે કે એની સ્થિતિ ઊર્જા બરાબર ને કે વિદ્યુત ભારિત થાય વિદ્યુત ભારની આસપાસ શું હોય એનું વિદ્યુત ક્ષેત્ર હોય વિદ્યુત ક્ષેત્રની અંદર શું હોય સ્થિતિ ઊર્જા હોય બરાબર ને કેપેસિટરની આ બંને બહારની સાઈડ તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય ઝીરો હોય એ તો આપણે સાબિત કરેલું છે ખાલી આ સમાંતર પ્લેટ કેપેસિટરમાં વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હશે બરાબર છે ઓકે મતલબ કે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા એટલે કે એની વિદ્યુત સ્થિતિ ઊર્જા ઓકે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો મતલબ શું થાય કે ભાઈ W is equal to Q into delta V વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય ઓકે હવે વિદ્યુત સ્થિતિ ઊર્જાની હું વ્યાખ્યા યાદ કરું વ્યાખ્યામાં શું હતું કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને સોરી વિદ્યુત સ્થિતિ ઊર્જા સોરી સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિમાન એટલે કે Q વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય ઓકે હું કાર્ય કેવી રીતે કરીશ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં હું વિદ્યુત ભારને લઈ લઈશ ચાલો ભાઈ તો અહીંયા હું શું કરું ભાઈ વિદ્યુત ક્ષેત્ર મારે અહીંયા વચ્ચે ઉત્પન્ન કરવું છે ઓકે હું એક વચગાળાની સ્થિતિ લઈશ કે ભાઈ વિદ્યુત ભાર લઈ જતા કે ભાઈ આ પ્લેટ છે પ્લેટ નંબર 2 અને આને સુવાહક 1 કહીશ ઓકે સુવાહક 2 પરથી 1 પર હું વિદ્યુત ભારને લઈ જાઉં છું ઓકે
બે પરથી ધન વિદ્યુતભાર લઈ જાઉં છું, ધન વિદ્યુતભારને મેં નામ આપ્યું ડેલ્ટા પ્લસ જી. ઓકે, આટલો ધન લઈ જાઉં એટલે અહીંયા ઋણ વિદ્યુતભાર ખુલ્લો થશે. ઓકે, એટલું લઈ જતા લઈ જતા મને અહીંયા વચગાળાની એક સ્થિતિ મળી કે ભાઈ આના પર ક્યુ ડેશ જેટલો ધન વિદ્યુતભાર છે આટલો જમા થઈ ગયો, તો આના પર શું હશે એટલા જ મૂલ્યનો પરંતુ માઇનસ ક્યુ ડેશ. બરાબર છે, આ તો ક્લિયર કે ભાઈ ડેલ્ટા ક્યુ ડેશ નું લઈ જતા લઈ જતા લઈ જતા અહીંયા ક્યુ ડેશ જેટલો વિદ્યુતભાર થઈ ગયો, અહીંયા માઇનસ ક્યુ ડેશ જેટલો. ઓકે, એટલે હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રચાયું વચ્ચે. ઓકે, હું ફરીથી મારે અહીંયા ટોટલ વિદ્યુતભાર કરવો છે ભાઈ આ આકૃતિએ, મારે અહીંયા કુલ વિદ્યુતભાર જમા કરવો છે ક્યુ જેટલો. બરાબર, ક્યુ ડેશ નહીં ચાલે ભાઈ મારે, તો અહીંયા કેટલો થશે માઇનસ ક્યુ જેટલો, આટલો મારે કરવો હતો. હજુ મારે વિદ્યુતભાર ત્યાંથી અહીંયા લઈ જવો પડશે. ઓકે, હું અહીંયાથી હજુ ડેલ્ટા ક્યુ ડેશ વિદ્યુતભાર લઈ જઈશ, નાનો નાનો સૂક્ષ્મ વિદ્યુતભાર લઈ જઈશ, વધારે નહીં. ઓકે, બિંદુવત વિદ્યુતભાર લઈ જઈશ. તો એના માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા ક્યુ ડેશ ને ક્યુ ડેશ પર લઈ જવા, એને સુવાહક બે પરથી સુવાહક એક પર લઈ જતા કરવું પડતું કાર્ય. તમને યાદ હોય તો મેં આ ઓલરેડી નોટ્સ તમને લખવા માટે આપી દીધેલી હતી, બરાબર ને? આવું બધું આવી ગયું છે નોટ્સ ની અંદર. જો તમારી પાસે અત્યારે નોટબુક એ હોય, જો હોય તો એની અંદર એક સ્ટેપ તમારે એડ કરવાનો છે, તો પછી કરી દેશો તો પણ ચાલશે. ઓકે, એક સ્ટેપ તમારે સમજણ માટે આજુબાજુ કશે લખવાનું છે. ઓકે, એ હું તમને સમજાવું પછી. ઓકે, ડેલ્ટા ક્યુ ડેશ ને અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને હું DW કહીશ. કેમ? અને સૂક્ષ્મ કાર્ય છે. સૂક્ષ્મ કાર્ય એટલે કે શું? સૂક્ષ્મ કાર્ય એટલે કે ભાઈ ક્યુ, ક્યુ એટલે કે અહીંયા છે ડેલ્ટા ક્યુ ડેશ. ઓકે, અને ભાઈ યસ, આ સ્થિતિની અંદર અહીંયા બંને વચ્ચે બીજી સ્થિતિમાંનો તફાવત હું વી ડેશ લો, તો ભાઈ વી ડેશ આવશે. વી ડેશ એટલે શું ભાઈ? આનું કેપેસિટન્સ ધારો કે ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ હંમેશા કેવું હોય? અચળ. કેમ? સી બરાબર ક્યુ બાય વી ઓલવેઝ કેવું હોય? અચળ. ઓકે, તો જે કઈ કેપેસિટર માટે એનું કેપેસિટન્સ ફિક્સ હોય. ઓકે, તો કેટલો વિદ્યુતભાર આવ્યો? તો ભાઈ ક્યુ ડેશ છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું થાય? વી ડેશ બરાબર ક્યુ ડેશ બાય સી. આવું હું લખી શકું, વી ડેશ બરાબર ક્યુ ડેશ બાય સી. કેમ? કારણ કે ક્યુ ડેશ વિદ્યુતભાર હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા એક એમાં તો અહીંયા રાખી દો ડેલ્ટા ક્યુ ડેશ હવે ક્લિયરિટીમાં થોડું એવું તકલીફ પડશે. કોલ આવી ગયો. ક્લિયર થાય એટલે તમે લોકો ફટાફટ મને મેસેજ કરજો. બરાબર છે, ક્લિયર થયું કે ઝાંખું દેખાય તો આઈ નો ઝાંખું દેખાય છે કોલ આવ્યો હોવાથી. બરાબર છે, હવે જો ક્લિયર થાય તો ફટાફટ મને રિપ્લાય આપજો કે ક્લિયર થઈ ગયું એમ. ઓકે, ઓકે, ક્લિયર ને ભાઈ? ઓલ ઓફ યુ ક્લિયર? બરાબર છે, ચાલો હવે મને કાર્ય કેટલો મળે છે કે ભાઈ 1/c ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ ઇન્ટુ ક્યુ ડેશ, આવું કંઈક કાર્ય મળે છે. બરાબર, હવે આને છે ને ટેક્સ્ટ બુકમાં કંઈક અલગ રીતે દર્શાવ્યું છે. બરાબર, એ લોકોએ ડાયરેક્ટ કંઈક અલગ સ્ટેપ લખી દીધું છે. હવે એ સ્ટેપ ક્યાંથી આવ્યું ને હું તમને સમજાવું. બરાબર છે, હવે મારે આના માટે થઈને હું કંઈક આવું કરું છું, ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. ઓકે, આનો હું સ્ક્વેર કરું તો બરાબર હું શું લખી શકું? આનો મારે સ્ક્વેર કરવો છે. ઓકે, મારે લાવવાનું છે તો ડેલ્ટા ક્યુ ડેશ ઇન્ટુ ક્યુ ડેશ મારે લાવવાનું છે આ જ. બરાબર, બીજું કંઈ નથી લાવવાનું.
તો આનો સ્ક્વેર કરો તો હું શું લખીશ q ડેશ સ્ક્વેર પ્લસ 2 ડેલ્ટા q ડેશ ઇનટુ q ડેશ પ્લસ ડેલ્ટા q ડેશ સ્ક્વેર ઓકે આવો હું લખીશ મારે જોઈએ છે ફરીથી ડેલ્ટા q ડેશ ઇનટુ q ડેશ તો મારે શું કરવું પડશે જો ભાઈ પહેલી વસ્તુ ડેલ્ટા q ડેશ એટલે કે સૂક્ષ્મ એટલે આને હું આવો બનીશ બરાબર એટલે મેં લાઈન એક શબ્દ સોરી એક સ્ટેટમેન્ટ એવું વાક્ય લખેલું છે કે ડેલ્ટા q ડેશ સૂક્ષ્મ હોવાથી એના જે હાયર ઘાતના પદો છે બરાબર જેની ઘાત વધારે હોય એવા જે પદ છે ને આપણે અવગણી શકીએ કેમ કારણ કે 0.1 ડેલ્ટા q ડેશ એટલે કે 0.1 0.1 નો સ્ક્વેર કરો તો 0.0 બને તો એની કરતાં નાનું થઈ જાય એટલે આને હું અવગણીશ આને અવગણું બરાબર છે એટલે આ છે જ નહીં એવું માની લો બરાબર આ છે જ નહીં ચાલો એને મેં શું કરી દીધું અવગણી દીધું હવે મારી પાસે શું બચ્યું આપણી પાસે શું બચ્યું તો આપણી પાસે બચ્યું આટલું મારે તો જોઈએ છે આ શું જોઈએ છે આ તો મારે શું કરવું પડશે માઇનસ q ડેશ કરવું પડે બરાબર છે જો ભાઈ જમણી બાજુ કરે તો ડાબી બાજુ બી કરવું પડશે q ડેશ સ્ક્વેર ખ્યાલ આવે ને ચાલો આ q ડેશ કરી દીધું એટલે હવે મારી પાસે શું બચ્યું 2 ડેલ્ટા q ડેશ ઇનટુ q ડેશ હજુ મારે શું જોઈએ ભાઈ મારો ટાર્ગેટ છે ડેલ્ટા q ડેશ ઇનટુ q ડેશ મેળવવા તો મારે શું કરવું પડશે 2 વડે ડિવાઈડ તો આને પણ મારે 2 વડે ડિવાઈડ કરવો પડે કારણ કે તો બંને બાજુ સેમ પ્રોસિજર થાય ખ્યાલ આવી ગયો ઓકે આ જે સ્ટેપ છે ને તમારે ટેક્સ્ટ બુક માં નથી આપેલું તમારે ટેક્સ્ટ બુક ની અંદર ડાયરેક્ટ લખી દીધું કે ડેલ્ટા w બરાબર જો ભાઈ ડેલ્ટા q ડેશ ઇનટુ q ડેશ ની જગ્યા પર હું શું લખીશ q ડેશ પ્લસ ડેલ્ટા q ડેશ સ્ક્વેર માઇનસ q ડેશ સ્ક્વેર ડિવાઇડ બાય 2 આવું લખી શકો કે ભાઈ આ 2 વડે ડિવાઈડ થઈ ગયું એટલે શું મળ્યું મને ડેલ્ટા q ડેશ ઇનટુ q ડેશ ઓકે તો આની જગ્યા પર હું આવું લખું તો 1/c આ બાય 2 છે કૌંસમાં શું આવશે q ડેશ પ્લસ ડેલ્ટા q ડેશ આનો સ્ક્વેર માઇનસ q ડેશ સ્ક્વેર ખ્યાલ આવી ગયો તો તમારી ટેક્સ્ટ બુક માં આના પછી ડાયરેક્ટ આ સ્ટેપ લખેલું છે આટલા સ્ટેપ નથી બરાબર છે તો આ જે વસ્તુ છે કે તમે જ્યારે નોટબુક માં રીડિંગ કરવા બેસો ત્યારે આટલું જે સ્ટેપ છે આ એ તમારે ગમે તે આજુબાજુમાં લખી દેવા કારણ કે અત્યારે તમે સમજાવ્યું એટલે તમને ખ્યાલ આવશે પરંતુ જ્યારે પછી વાંચવા બેસો ને ત્યારે આના પરથી આ કેવી રીતે આવ્યું એ સમજાશે નહીં ઓકે તો આ જે સ્ટેપ છે તમે ગમે ત્યાં નોટબુક ની અંદર ઉપર નીચે ગમે તે એ તમારે એક્ઝામ માં શો કરવાના નથી બરાબર એક્ઝામ માં બતાવવાનો નથી આ વસ્તુ ઓકે એટલે આવું કઈ થાય છે એટલે મારું હવે હું સ્ટેપ લખી શકું ડાયરેક્ટ આજ આની અંદર કોઈને ડાઉટ નથી ને ફટાફટ એનો પહેલા રિપ્લાય આપો આમાં કોઈને ડાઉટ છે આજે q ડેશ પ્લસ ડેલ્ટા q ડેશ સ્ક્વેર માઇનસ q ડેશ સ્ક્વેર લખ્યું એમાં કોઈને કઈ ડાઉટ છે જો ભાઈ વિડિયો લાઈક કરવાનો ભૂલતા નહીં આ ભાઈ પહેલા જ કહી દઉં છું તમને લોકોને ઝડપથી રિપ્લાય આપો આની અંદર કોઈ ડાઉટ છે અટકે છે હજુ હમ તો તું પે અટકે યારા અટકે અટકે ઝટકે ઓકે ઝડપથી રિપ્લાય આપો તમે લોકો કેમ રિપ્લાય નહીં આપતા નેટ નહીં ચાલતું વ્યવસ્થિત Do you have any doubt? કોલ આવ્યા પછી થોડી તકલીફ થઈ ગઈ ને આપણે મારે સ્પીડ તો સારી એવી આવે છે તમે લોકો રિપ્લાય નહીં આપો યાર કેમ એવું લાગે છે કઈ નહીં ચાલો ભાઈ તો હું પછી આગળ કન્ટિન્યુ કરો ને
ઓકે ચાલો ભાઈ હું કન્ટિન્યુ કરું છું. dw is equal to 1 by 2 c q dash plus delta q dash square minus q dash square. આવું કે સ્ટેપ આવે છે મારી પાસે. હવે એનાથી આગળ આ તો શું થઈ ગયું કે ભાઈ q dash અહીંયા હતો અને delta q dash લઈને આવું તો કરવું પડતું કાર્ય આટલું છે. ઓકે મારે કુલ કાર્ય જોઈએ કેટલું કે ભાઈ અહીંયા પ્લસ q જેટલો વિદ્યુત ભાર જમા થવો જોઈએ. કેપેસિટર પર q જેટલો વિદ્યુત ભાર અહીંયા જમા થાય તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું. ઓકે અહીંયા કાર્ય મારે બાહ્ય કાર્ય જ કરવું પડશે. કેમ એવું થાય? કારણ કે અહીંયા ઋણ ને અહીંયા ધન છે. ધન એટલે કે ઉચ્ચ સ્થિતિમાં આવે અને આ છે નીચ સ્થિતિમાં. તો નીચાથી ઊંચા પર જવું હોય તો હંમેશા કાર્ય કરવું પડે. બરાબર છે? જે સેમ વસ્તુ અહીંયા એ જ છે કે ભાઈ અહીંયાથી હું આ બાજુ લઈને આવું તો ભાઈ નીચાથી ઊંચા તરફ લઈને આવું છું અહીંયા મારે કાર્ય કરવું પડે છે. તો કુલ કાર્ય એટલે કે શું? તો ભાઈ કુલ કાર્ય બરાબર આવા દરેક આવા બધા જ વિદ્યુત ભારો ને તમારે લઈને આવવા માટે કરવું પડતું કાર્ય. ઓકે બધાનો સરવાળો. બધાનો સરવાળો એટલે કે શું? તો કે બધાનો સરવાળો એટલે કે પહેલા અહીંયા કંઈ નથી, ઝીરો. ઓકે અને હું ડેલ્ટા ક્યુ ડેશ અહીંયા લઈને આવીશ. ઓકે જો ભાઈ આને ઓબ્ઝર્વ કરો, ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ માઇનસ ક્યુ ડેશ, હું દર વખતે લઈને આવીશ ડેલ્ટા ક્યુ ડેશ. ઓકે q ડેશ એટલે કે શું? કે ભાઈ આ સ્થિતિમાં અહીંયા કેટલો વિદ્યુત ભાર છે એ q ડેશ એટલે કે અહીંયા કેટલો વિદ્યુત ભાર છે. તો પહેલું સ્ટેપ જ્યારે હું પહેલી વખત ડેલ્ટા q ડેશ ને અહીંયા થી અહીંયા લઈને આવી ત્યારે અહીંયા કોઈ વિદ્યુત ભાર નહીં હોય. બરાબર છે? નથી એટલે કે ઝીરો. તો q ડેશ શું મૂકીશ? ઝીરો. તો મને પહેલું સ્ટેપ જે છે એ મને આવું મળશે કે ભાઈ 1 બાય 2 c તો આ જ છે કૌંસ ની અંદર ડેલ્ટા q ડેશ નો સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર. કેમ? q ડેશ 0 થશે પ્લસ એવા બધાનો સરવાળો. હવે ડેલ્ટા q ડેશ અહીંયા આવી ગયો. કેટલો આવી ગયો? ડેલ્ટા q ડેશ આના પર આવી ગયો. બીજો ડેલ્ટા q ડેશ લઈને આવું એટલે આ કેટલો થશે? 2 ડેલ્ટા q ડેશ. બરાબર? બીજો q ડેશ લઈને આવું એટલે 2 ગેન ડેલ્ટા q ડેશ થશે. ઓકે એટલે એના માટે હવે કેટલો આવશે ભાઈ અહીંયા? કે ભાઈ ડેલ્ટા q ડેશ તો લઈને આવ્યો પ્રારંભમાં એના ઉપર હતો ડેલ્ટા q ડેશ એટલે બંનેનો સરવાળો થાય. જો ભાઈ q ડેશ ની કિંમત અહીંયા કેટલી થઈ ગઈ? ડેલ્ટા q ડેશ. કેમ? કારણ કે હું એને લઈને આવ્યો હતો એટલે ડેલ્ટા q ડેશ. તો ભાઈ આ તો લઈને આવ્યા તો ટોટલ કેટલું થઈ ગયું? 2 q ડેશ. તો ભાઈ અહીંયા હું લખીશ 2 ડેલ q ડેશ નો સ્ક્વેર માઇનસ q ડેશ એટલે કે પ્રારંભમાં જેટલો છે તેટલો. ઓકે પ્લસ હજુ હજુ તમારો રિપ્લાય કેમ નહીં આવતો? તકલીફ છે કંઈ? નેટવર્ક તો બરાબર તો ચાલે છે. ઓકે હજુ હું ફરીથી લઈને આવું કે ભાઈ હવે આના પર કેટલો થઈ ગયો? કે ભાઈ હવે અહીંયા 2 ડેલ્ટા q ડેશ વિદ્યુત ભાર છે. બરાબર? બે એક વખત આવી ગયો પછી લઈને આવ્યા એટલે હજુ હું ડેલ્ટા q ડેશ ને લઈને આવીશ અહીંયા. આ આપણા માટે શું થઈ ગયું? ખાલી q ડેશ. કે ભાઈ અહીંયા પહેલું સ્ટેપ મારે જે લખવાનું છે. ઓકે તો ત્યાં હું શું લખીશ? 2 ડેલ્ટા q ડેશ પ્લસ ડેલ્ટા q ડેશ તો એટલો જ હું લઈને આવું છું એનો સ્ક્વેર માઇનસ q ડેશ એટલે કે ભાઈ આપણો જમા છે એના પર 2 ડેલ્ટા q ડેશ નો સ્ક્વેર. ઓકે એટલે કે જો અહીંયા ડેલ્ટા q ડેશ પ્લસ છે તો અહીંયા માઇનસ છે, કેન્સલ થશે. અહીંયા 2 ડેલ્ટા q ડેશ સ્ક્વેર છે તો અહીંયા માઇનસ એટલું છે. મતલબ કે દરેક સ્ટેપ જે છે ને એ કેન્સલ થતા જશે. માત્ર છેલ્લે તમારે જે બચે એ આવશે q, કે ભાઈ આના ઉપર q વિદ્યુતભાર જમા થઈ ગયો. ઓકે એનો સ્ક્વેર માઇનસ પ્રારંભમાં એની પહેલા કેટલો હશે આના ઉપર? તો કે ભાઈ q માઇનસ q ડેશ સ્ક્વેર આટલો હશે. તો આ જે ટર્મ છે એ એની પહેલાના ટર્મ થી કેન્સલ થશે. માત્ર શું બચે આપણી પાસે? q સ્ક્વેર. એટલા માટે થઈને હવે તમારું જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવશે કેપેસિટરમાં સંગ્રહિતનું સૂત્ર w = q સ્ક્વેર / 2c. ઓકે w = q સ્ક્વેર / 2c આ તમારું સૂત્ર આવશે. ખ્યાલ આવી ગયો? ડાઉટ હોય તો ફટાફટ કમેન્ટ કરી શકો તમે.
ચલો હું આ કમ્પ્લીટ કરી અને ફરીથી કનેક્ટ કરું છું બરાબર.